ગમે એવી મુસીબત આવી જાય ભૂકંપ આવી જાય આંધી આવી જાય તોફાન આવી જાય કે કોરણીઓ આવી જાય કે કોરણીયાના બાપ આવી જાય પણ હંમેશા એક વાત યાદ રાખવી કે જે ટાળવાળો આદમી હોય ને ટાળવાળો ટાલીઓ ટાલિયો એનો વાળ બી વાકો નહીં કરી શકે અમુક અમુક તો ટાલિયા હોય તે પાછો ખિસ્સા કાસકું લઈને ફરતા હોય હવે તાર વાળ નહીં મળે ને તો કી હેડવાનો એક ટાલિયાના માતા માતા એક માખી બેઠી હતી તે બીજી માખી આપજે હેલિકોપ્ટર લઈને પૂ એમ કરતી જાય એ આવીને બેન હોડે કે પ્લોટ ખૂબ મોટો લીધો માસી એમ પેલે કે હા કે આપણે કે ના સાદી આધી કરવી કામ આવે એમ પછી બે ઉડીને પાણી પીવા ગઈ ને તો પાસે આપતી એટલે પહેલાં પહેલાં ટોપી પહેરી દીધી તો પેલી કે યાર બે મિનિટ ખાલી પાણી પીવા ગઈ ને કે પ્લોટ તો કણે કબજે કરી લીધો એમ કે એક બાઈ અમારે ડુંગરપુર ફોટો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગઈ તો પેલા ફોટો સ્ટુડિયોવાળાએ પડદા હડદા સબ બંધ કરી દીધા પેલી છતરી ચાલુ કરી દીધી બાઈ પાસે એમ તૈયાર હાડી હાડી એકદમ કરીને તૈયાર થઈને બેઠી પછી ફોટોવાળા કહેજો કે બાઈ એમ જરાક ફોટોમાં ખેંચું ને તણીને મોડું એમ થોડુંક એમ મલકાવજો એમ તે બાઈ એમ પેલી એની ઊંધ ઊંધરી પાણી પીતી એમ મલક મલક કરે એમ મલકાવજો થોડું બરાબર પેલા ફોટો ખેંચાયને ખેંચાય ને કે ઊભા રહેજો ભાઈ એમ કે શું થયું એમ કે સેન્ડ સાટવાનું તો રહી ગયું એમ એને કોણ સમજાવે આ ફોટા માં થોડું સેન્ટ આવવાનું હોય અમુક અમુક બાજી ને પાછો ફોટો ખેંચવાનો ખુબ શોખ ફોન એમાં ઓળો કરીને ફોટો ખેંચે અતિક દાંત કાઢતી હોય એમ કરીને ફોટો ખેંચે અતિક આમ ને અતિક એમ આડો ને અતિક આવડો પછી ફોટો ખેંચાઈ જઈને પછી ક્યાંક ભાડ થઈ જાય શું કે ખબર ફોટો બરાબર નહીં આપજી હવે બરાબર હશે કોઈ ફોન ને કે મારો થોડું જૂઠું બોલે તારું મોડું એવું છે તને એમ એક હું તોપ લાગો બાકી તો પાવડર લગાવીને જાય ને ડાબા મોડું ખાલી આપતી હોય એવું લાગે ફોટામાં હવે તારે આંખ પાંચસો વર્ષ જૂની એવી ને એવી છે એક જણો તો કામ કોઈ કરે ને બસ લોટરી ટિકિટ લે અને લોટરી લગાડે તો એક વખત લોટરીની ટિકિટ લીધી અને પછી ટિકિટ લઈને અસિકા નિશા મેલીને હુઈ ગયો હુઈ ગયો પછી રાત્રે સપનામાં સપનામાં લોટરી લાગી ગઈ લાગી ગઈ એનાપૂટી તો પછી ઝોપડો હતો એનો સપનામાં સપનામાં બે માળનો બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવજો બંગલો ને પછી સપનામાં સપનામાં ડ્રાઈવર રાખી દીધો અને પછી એમ કરતાં કરતાં ગાડી ખુદને સલગતા આવી ગઈ સપનામાં સપનામાં ડ્રાઈવરને છૂટિયા દીધી ને પોતે જીપ સલવા માંડી ગયો અને પછી એક દાડો બે જણા ફરવા નીકળજો બરાબર એમ હાઈવે માંથી ગયું લીમડીના સાઈડ એ બરાબર જાતા જાતે વેસે ડૂબી આડી આવી ગઈ તો ગપ દીને બરેક વાગ્યા તો ખાટલા ને એ ભાગી નાખી પછી પડજો પડજો એને ઘેરવાળીને કે જો કાસ તો નહીં ફૂટી ગયો એમ એને ઘેરવાળી કે કાસવાળા ખાટલો એક હતો એ ભાગી નાખજો ઈ અને કામે લાગી જાય કામે કામે જા કામે પછી કે મારા તો સપનામાં લોટરી લાગી હતી ને ડૂબી આડી આવી ગઈ બ્રેક વાજ્યા એટલે ખાડલાની એ ભાગી ગઈ એને ઘેરવાળે કે ખાટલાની એ સપનામાં ભાગી ગઈ સપનામાં તો મરી કેમ નહીં ગયો કે નવરા તારા જેવા લીધે આ ધરતીમાં તો સાટાશ પડતા એ એક વખત એક જણો અમદાવાદ ગઈ ડુંગરપુર જવા અમદાવાદ વાળી બસમાં બેઠો બસમાં બેઠો એટલે રાત્રનો ટાઈમ હતો એટલે રાત્રે બસ જતી હોય એટલે લાઈટ બંધ કરી દીધી એટલે લાઇટ બંધ કરી દીધી પછી પેલાનું પાકીટ શોરું થઈ ગયું એટલે પછી લાઇટ ચાલુ કીધું કે મારું પાકીટ ખોવાઈ ગયું મારું પાકેટ ખોવાઈ ગયું પછી હે તો પૂછ્યું ભાઈ પાકીટ પાકીટ કોણે હાંસું નહીં ભૂલ્યું પાકીટ હે કે નહીં હે પછી ભાઈ ગાડીનો જે કન્ડક્ટર તો એણે કહેજ્યું કે અમે એક પાંચ મિનિટ લાઇટ બંધ કરી દીધું જો કોણે પાકીટ લીધું બે તે પાસો હાલી જાઓ ને એના ભાઈને મહેનતના પૈસા પાસા હાલ દીઓ એમ કરીને પાંચ મિનિટ લાઇટ બંધ કીધી તો લાઇટ બંધ કીધી પાંચ મિનિટ પછી પાછી ચાલુ કીધી ને તે પેલા ભાઈને થેલું પોગમ પડી ગયો તો એ થેલું એ કોણેક લઈ ગયું પૈસા તે ગયા ગયા થેલું એ કોણેક ઠપ કરી ગયું કળ્યા કામ કરવા જાતો અમારો ડુંગરપુરનો અહીંયા અમદાવાદમાં તે ખબર નહીં સેટને બેન હું મગજમારી થઈ ગઈ તે પેલા કારીગર તો એણે એક ઝાપટવાઈ દીધી સેટને ધાર દિન પટવાઈને પછી સાયકલ હતી સાયકલ લઈને ના ગયો સેટે પછી બુલેટ ગાડી વાંચ દોડાવજી ને તો પેલા સાયકલ લઈને આટી ને સડજો એકસો ની વીસની સ્પીડમાં તો સાયકલ લઈને જતો હતો પછી સેટે કેસ કીધો કેસ કીધો તો પછી કોર્ટમાં હાજર કીધો કોર્ટમાં હાજર કીધો પછી જજ સાહેબ એ પાછો ભાઈ કીધું ભાઈ ત્યાં ઝાપટ મારી દીધી તારે પચાસ રૂપિયા દંડ ભરવા પડે ને એમ હતી વાત કીધી એટલે પેલો કે પચાસ રૂપિયા દંડ તો હું ભરી દઉં પણ આ सेट ने अणहोड़े जरा मकलो जराके सेट हाँ वाली बारी, बारी में ऊबा था वे थी उतरी ने शेट कनी गया जज साहब ने तो पहला भाई पुलिस वाला हिंट जज साहब ही तो कोई शू कर दीवा तो बराबर सेट कनी गए तो आठ दिन एक बीजे थापवाजी थाफवाज पास के आ लेवा रूपया हो के। मैं क्या के पसा रुपया में सूटाश नहीं था <laughs> એક જણો તે અમારે ડુંગરપુર થકી અમદાવાદ જવા બસમાં બેઠો તે પછી કન્ડક્ટર આપજો ભાઈ બોલ કે જ આવવું હોય તારે તો પેલો કે મારે જે જ આવવું હોય અહીંયા જ પેલો કે એમ નહીં કે તારે ટિકિટ કપાવવી પડે કે પેલો કે ટિકિટ હે નહીં કે આ દેશ આપણો આ ગામ આપણો આપણે આણા દેશના આ બસ એ આપણે કહેવાય આના હું ટિકિટ લેવાની હોય કન્ડક્ટરનો મા તો કીધું કન્ડૅક્ટરવાળા પોલીસને ફોન કીધો પોલીસવાળાને હાજીન કે આ પોલીસવાળા એ આપણા છે સાહેબને કે આણા લઈજો ને કે આપડી જેલમાં પૂરજો ને મેન જો એક બે લાકડી કે એ લાકડી આપડી જ કહેવાય કે એક સોર સોરી કરતો તો પોલીસવાળા હાઈ લીધો ને લઈ જઈને પછે કોર્ટમાં दाखिल કીધો ને પછી એને કેસ ચાલતો તો તે જજ સાબે પૂછ્યું કે આટલો જવાન આદમી થઈને સોરી કરે તને શરમ નહીં આપતી તો પેલો ઉબો ઉબો શું કે ખબર કે સાહેબ શરમાં વ્યા એટલે તો રાત્રિ કરવું એક વખત અમારે ગામના તીન કાકા અમદાવાદ જવા નીકળ્યા એ જિંદગીમાં કાર્ય બસમાં કે એવી ગાડીવાડીમાં કાર્ય બેઠા નહીં તો અમદાવાદ જવા નીકળ્યા એક ટ્રક ઊભો હતો તે ટ્રકમાં બે ગયા ટ્રક ઊભો હતો એટલે ટ્રકવાળે એમ ચાલુ કરીને પછી પહેલો ને બીજો એમ ઘેર પાડે ને પછી ટ્રક જાય તો ટ્રકવાળા ઘેર પાડીને પછી ચાલુ કીધો તો પેલા ટ્રકમાં બેઠા બેઠા કંઈ કે આ કણી દંડનો આ ખીલો કાઢવાની કોશિશ કરે પણ એનાથી થકી આ ખીલો નકળતો નહીં એવો લાગે પછી એમ કરતાં કરતાં ટ્રક હોટલમાં માથે આપજો એટલે ટ્રકવાળાએ ઊભું કીધું પછી કે કાકા હેડો કે નાસ્તો વાસ્તો કરવા આવો કે એમ આ વો ના તો કરી આવ કે અમે તો ખાઈને આપજા ખાઈ ધરાઈને એમ પછી પેલો ટ્રકવાળો ટ્રક ઊભો કરીને પેલાં થીને માં બેઠા હતા ટ્રકવાળો નાસ્તો કરવા જતો રહેજો પછી પેલા તીને કાકા ટક્યા હતા કે યાર આ ઘણી દંડનો મહેનત કરે કે એના વતી આ એક કિલો નહીં ની બાપડો કમજોર લાગે આપણે કાઢી દઈએ બાપડાનું એનું કામ કરી દઈએ એમ તીને જાણે થાય ને જે આપણે ઘેર આવે ગાડી પાડવાનો એ ઘેર હલાવીને કાઢી નાખજો જેમ ખેતરમાંથી કે મૂળો કાઢે એમ ગપ પધીને કાઢીને બહાર મીન દીધો ડ્રાઈવર નાસ્તો કરીને આપજો એટલે કે શું નાસ્તો કીધો એમ કે શાહ અને બિસ્કુટ એમ આટલા જ તાર થકી ને ન જો અમે તારો કામ કરી દીધું તારો કિલો કાઢી દીધો ડ્રાઈવરે ધક્કો મારીને બહાર કાઢી દીધા હા કે હા હું તમે બુદ્ધિ વગરના કામો કરો એમ કરી પછી તીને જણા હેંડતા થઈ ગયા તો પછી હેંડતા હેંડતા મારે ક્યાંક પૂછ્યું કે ભાઈ અમદાવાદ કેટલું સિટી અહીંથી કે તો કે પંદર કિલોમીટર એમ તો પેલો કે હેડને તીને જણાને પાંચ પાંચ કિલોમીટર પાથી આવે એમ કરતાં કરતાં પછી એક હોટલમાં ફેઈ ગયા હોટલને બહાર લખ્યું તો ઘરમાં ગરમ એમ માં જઈને કે ગરમા ગરમમાં શું એમ વેટર કે સમોસા બીજું કસોરી બીજું પાપડી બીજું ગાંઠિયા એમ કે એનાથી ગરમ એમ કે રોટલી શાક એમ પેલો કે હજુ એનાથી ગરમ એમ તો વેટર પેલી આગ પડી ગઈ હતી આગ લાગતી હતી એ લઈને આવી ગયો એનું મગજ જાતું રહી કે એનાથી ગરમ આ એમ એ પેલા કરસન કાકો તો એ બીડી કાઢીને લગાવીને એમ પીવા માંડ ગયા એટલે અમારા માસી સાથે જ કોણે હાલતું નહીં તો કે બીજું કોઈ ખાવું નહીં તો તારો હોટલ ચલાવજે એમ કરીને હેડી ગયા 有人。<laughs>